આપણે ગઈ વખતે એક પ્રેક્ટિકલ જોઈ ગયા, હવે આ વખતે આપણે નવું પ્રેક્ટિકલ જોઈશું. બરાબર, પાંચમા ચેપ્ટરમાં જોઈ ગયા હતા થોડું, અને તમને લોકોને ચોથા ચેપ્ટરમાં તમને સ્ક્રીન પણ તમને ડિસ્પ્લે કરીને બતાવી દી. એમાં આપણે પીડબલ્યુડી કમાન્ડ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી ત્યાં સુધી જોયું હતું. ઓકે, હવે આજે આપણે ડિરેક્ટરી બનાવવું એ આપણે જોઈશું. કઈ રીતે સ્ટાર્ટ કરવાનું એ તો મેં તમને લોકોને ડિસ્પ્લે કરીને બતાવ્યું હતું. બરાબર, આ લોગિન સ્ક્રીન છે, ત્યાં જવાનું અને પાસવર્ડ આપી દઈશું. કયો પાસવર્ડ આવશે? તો કે 1 2 3 એ પાસવર્ડ તમારે લોકોએ આપવાનો રહેશે. બરાબર, જેવું તમે પાસવર્ડ આપશો એવી સ્ક્રીન ચાલુ થઈ જશે. બરાબર, અહીંયા આપણે 1 2 3 પાસવર્ડ છે. જરૂરી નથી કે તમારા ઘરે જે કોમ્પ્યુટર હોય એમાં પાસવર્ડ 1 2 3 હોય, એમાં કંઈક બીજો પાસવર્ડ હોય, ગમે તે હોઈ શકે. ઓકે, ચલો સ્ક્રીન ચાલુ થઈ ગયું. હવે લિનક્સમાં ટર્મિનલ ચાલુ કરવા માટે આપણે શું આપવાનું? તો કે ઓલ્ટર કંટ્રોલ અને ટી એમ ચાલુ કરશો એટલે આ સ્ક્રીન ચાલુ થઈ જશે. પછી એમાં વ્યૂમાં જઈ અને આપણે શું આપીશું? ઝૂમ ઇન. બરાબર, ઝૂમ ઇન, ઝૂમ ઇન. બરાબર, તમને સ્ક્રીનમાં વ્યવસ્થિત મોટું દેખાય એટલે એના માટે બતાવ્યું છે. વ્યૂમાં જઈ અને ઝૂમ ઇન. બરાબર, તો અહીંયા મોટી સ્ક્રીન દેખાશે. ઓકે, જો ગઈ વખતના કમાન્ડ છે ફાસ્ટ ટ્રેકમાં તમને લોકોને રિપીટ કરાવી દઉં. ઓકે, ચલો પહેલા કયો કમાન્ડ જોયો હતો? તો કે CAL. બરાબર, તે તમને આખું કેલેન્ડર ડિસ્પ્લે કરીને બતાવશે. પછી CAL, સોરી સ્પેસ આપવાનું રહી ગયું, 2020. બરાબર, તો જો આ રીતનું ડિસ્પ્લે કરીને બતાવશે. ગઈ વખતે સ્ક્રીન વધારે પડતી ઝૂમ થઈ ગઈ હતી તો નહોતું દેખાયું. ઓકે, જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, બરાબર, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. બરાબર, તો આ રીતે ડિસ્પ્લે કરીને બતાવશે. હવે તમને કીધું હતું કે આખું સ્ક્રોલ થઈ જાય છે ને, વ્યવસ્થિત દેખાતું નથી, તો એના માટે કયો કમાન્ડ આવશે? તો કે CAL. પછી પાઇપ સાઇન મૂકવાની, એન્ટર કીની ઉપરની કી શિફ્ટ કી સાથે પ્રેસ કરવાની. બરાબર, પછી સોરી CAL પછી વર્ષ લખવું પડશે. કયું? તો કે 2020. બરાબર, પછી પાઇપ સાઇન મૂકી અને પછી શું લખીશું? MORE, મોર. બરાબર, તો જો આ સ્ક્રીનમાં કેટલું બતાવ્યું મને? જાન્યુઆરીથી જૂન 6 મહિનાનું બતાવ્યું. બરાબર, જો એ તમે લોકોએ જોયું પછી શું આપી દઈશું? એન્ટર. બરાબર, જેમ જેમ એન્ટર આપશો એમ તમને ડિસ્પ્લે કરીને બતાવશે આ બીજા 3 મહિનાનું, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર, એમ ડિસ્પ્લે કરીને તમને બતાવ્યું. પતી જાય એટલે સ્ક્રીન ચોખ્ખી કરવા માટે કયો કમાન્ડ આપીશું? તો કે ક્લિયર કમાન્ડ આપીશું. આપશો એટલે સ્ક્રીન ક્લિયર થઈ જશે. હવે એમાં તારીખ જોવા માટે આપણે કયો કમાન્ડ જોયો હતો? તો કે ડેટ પછી પ્લસ પર્સન્ટેજ કેપિટલ ડી. બરાબર, તો આ કઈ રીતે તારીખ બતાવતા હતા? તો કે MMDDYY. બરાબર, આ પહેલા મંથ બતાવે છે, આ કયો મહિનો? સપ્ટેમ્બર. પછી ડેટ એટલે આ કઈ તારીખ બતાવે છે? તો કે આજની જે તારીખ હોય. અને પછી વર્ષના છેલ્લા બે આંકડા 2020. બરાબર, પછી ડેટ પ્લસ પર્સન્ટેજ સ્મોલ ડી આપીએ એટલે આ બતાવશે. બરાબર, પછી સ્મોલ એમ એટલે આ શું બતાવશે? મંથ બતાવશે. અને સ્મોલ વાય એટલે આ શું બતાવશે? તો કે વર્ષ બતાવશે. બરાબર, સ્ક્રીન ચોખ્ખી કરી દઈશું કયો કમાન્ડ આવશે? તો કે ક્લિયર કમાન્ડ આવશે. બરાબર, એ તારીખનું હતું. હવે સમય જોવો હોય તો કયો કમાન્ડ આવશે? તો કે ડેટ પ્લસ પર્સન્ટેજ કેપિટલ ટી. બરાબર, પર્સન્ટેજ કેપિટલ ટી. બરાબર, તો આ શું બતાવશે? HHMMSS પ્રમાણે, અવર, મિનિટ અને સેકન્ડ એ પ્રમાણે તમને લોકોને સમય ડિસ્પ્લે કરીને બતાવશે. બરાબર, હવે એમાંથી ખાલી તમારે કલાક જ જોવો છે તો શું આવશે? પ્લસ પર્સન્ટેજ H, આ કલાક બતાવશે. ખાલી મિનિટ જોવી છે તો પર્સન્ટેજ M, અને સેકન્ડ જોવી છે તો પર્સન્ટેજ S. બધું કેપિટલ લેટરમાં લેવાનું છે. બરાબર,
અને સ્ક્રીન સાફ કરવા માટે કયો કમાન્ડ આવશે તો કે ક્લિયર કમાન્ડ. અત્યારે હાલ આપણે કઈ ડિરેક્ટરીમાં કામ કરીએ છીએ એ જોવું હોય તો કયો કમાન્ડ આવે, PWD પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી. બરાબર, તો આ તમને લોકોને બતાવશે તેની અંદર તમે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો. ઓકે, જો બરાબર. એની અંદર તમે ગઈ વખત તેજસ બતાવતા હતા, ગેસ્ટ નામની ડિરેક્ટરી છે. હવે સ્ક્રીન ચોખ્ખી કરી દઈએ. બરાબર, તો કયો કમાન્ડ આવશે? ક્લિયર. અહીં સુધી આપણે ગઈ વખતે જોઈ ગયા હતા. હવે પેજ નંબર 62, બરાબર, 62 નંબરના પેજ ઉપર જે છઠ્ઠો કમાન્ડ છે ડિરેક્ટરી બનાવવો, એ હું તમને લોકોને ડિસ્પ્લે કરી અને બતાવું છું. તો ડિરેક્ટરી બનાવવા માટે કયો કમાન્ડ આવે તો કે MKDIR. MKDIR એટલે મેકનું શોર્ટ છે. બરાબર, મેક એટલે બનાવવું અને DIR એટલે ડિરેક્ટરી. બરાબર, સ્ક્રીન ઝૂમ કરીએ. વ્યૂ ઝૂમ ઇન, ઝૂમ ઇન, વ્યૂ ઝૂમ ઇન. બરાબર, અહીંથી તમને લોકોને વ્યવસ્થિત ફોન્ટ દેખાશે. બરાબર, હવે કોઈ પણ ડિરેક્ટરી બનાવી છે, ધારો કે કોમ્પ્યુટરમાં કયા નામની ડિરેક્ટરી બનાવી છે, એ લોકોએ કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બનાવી છે. બરાબર, તો અહીંયા આપો MKDIR, પછી સ્પેસ આપો અને આપણે લઈ લઈએ કોમ્પ્યુટર. બરાબર, કયા નામની ડિરેક્ટરી? કોમ્પ્યુટર. હવે આ તમને કશું ડિસ્પ્લે કરીને નહીં બતાવે, પણ કોમ્પ્યુટરમાં સિસ્ટમની અંદર કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બની ગઈ છે. કઈ રીતે ખબર પડે તો એ જોવું હોય તો કયો કમાન્ડ આવે? LS. LS એટલે લિસ્ટ. લિસ્ટમાં તમને ડિસ્પ્લે કરીને બતાવશે કે તમે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બનાવી છે. જો અહીંયા, બરાબર, તો જો તમને લોકોને મેં થિયરીમાં કીધું હતું, જો લિસ્ટની અંદર આટલી આઈટમ બતાવે છે, બરાબર, તો એમાં જે વ્હાઇટ કલરથી ડિસ્પ્લે થાય એ ફાઇલ છે, અને જે બ્લુ કલરથી ડિસ્પ્લે થાય શું છે તો કે ડિરેક્ટરી છે. અત્યારે આપણે કયા નામની ડિરેક્ટરી બનાવી તો કે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બનાવી. મેં કયા આપણા સિસ્ટમમાં કઈ ફાઇલ અને કઈ ડિરેક્ટરી છે જોવી છે, તો એના માટે મેં કયો કમાન્ડ આપ્યો? LS કમાન્ડ આપ્યો, એટલે મને લિસ્ટ બતાવે છે. બરાબર, એમાં કયા નામની ડિરેક્ટરી બનાવી છે તો કે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બનાવી છે. બરાબર, જો અહીંયા વાર ક્લિક કરું છું, આ બ્લુ કલરથી છે એ શું દેખાય છે? ડિરેક્ટરી. અને વ્હાઇટ કલરથી છે એ શું દેખાય છે તો કે ફાઇલ દેખાય છે. બરાબર, જો અહીંયા આવ્યું સાતમું કે ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે તો કે LS કમાન્ડનો ઉપયોગ થાય છે. LS નું પૂરું નામ શું છે તો કે લિસ્ટ છે. એમાં જે ફાઇલ અને ડિરેક્ટરી ઉપલબ્ધ હોય એ બધું તમને બતાવશે. એમાં ફાઇલનું નામ કયા કલરમાં જોવા મળે તો કે સફેદ કલરમાં, અને ડિરેક્ટરીનું નામ કયા કલરમાં જોવા મળશે તો કે ભૂરા કલરમાં જોવા મળશે. બરાબર, જો એક બીજી ડિરેક્ટરી બનાવીએ એટલે આપણે ખબર પડે. ડિરેક્ટરી બનાવવાનો કયો કમાન્ડ આવે તો કે MKDIR, સ્પેસ આપીએ. હવે જુઓ તમે અહીંયા કેટલી ડિરેક્ટરી બની છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 ડિરેક્ટરી બની છે. બરાબર, એક ડિરેક્ટરી બનાવું છું. કયા નામની મેં ડિરેક્ટરી બનાવી? બુક નામની. બરાબર, હું એન્ટર આપું છું. બરાબર, હવે સ્ક્રીન ક્લિયર કરાવી દઈએ. હવે ડિરેક્ટરી જોઈએ, કયો કમાન્ડ આવે? LS. તો જુઓ તમે જોઈ શકો છો, જો બુક નામની ડિરેક્ટરી બની ગઈ. આ પહેલી કેમ નહીં આવી? બરાબર, તો એવું નહીં કે હમણાં બનાવી. એટલે આ જે તમને ડિસ્પ્લે કરીને બતાવે છે એ લોકો એસેન્ડિંગ ઓર્ડર પ્રમાણે લે છે. એસેન્ડિંગ ઓર્ડર પ્રમાણે એટલે ABCD પ્રમાણે ચડતા ક્રમમાં તમને ડિસ્પ્લે કરીને બતાવે. બરાબર, એમાં બુક જે લખ્યું છે એ કેવું છે તો કે ABCDમાં પહેલું આવે છે, પહેલું એ વાળું આવે, પણ એ વાળી કોઈ ડિરેક્ટરી નથી, એટલે કઈ બતાવે છે તો કે B વાળી બતાવે છે. બરાબર, એ પ્રમાણે છેલ્લી જો કઈ બતાવે છે તો કે વિડીયોઝ વાળું બતાવે છે તમને. બરાબર, એસેન્ડિંગ ચડતા ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવીને બતાવે. તો આપણે બે કમાન્ડ જોયા કે ડિરેક્ટરી બનાવવા માટે કયો કમાન્ડ આવે તો કે MKDIR, અને ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટે કયો કમાન્ડ આવે તો કે LS. બરાબર, LS એટલે શું થાય તો કે લિસ્ટ. ઓકે, ચલો હવે ડિરેક્ટરી બદલવી છે. ચલો પહેલા સ્ક્રીન ચોખ્ખી કરાવો, કયો કમાન્ડ આવશે? ક્લિયર. ઓકે, હવે ડિરેક્ટરી બદલવી છે. જો અત્યારે આપણે કઈ ડિરેક્ટરીમાં કામ કરીએ છીએ,
જો આ ગેસ્ટ નામની ડિરેક્ટરી બરાબર. હવે આપણે કઈ બે ડિરેક્ટરી બનાવી? તો કે બુક અને કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બનાવી. એ ડિરેક્ટરી બદલવી છે તો એના માટે કયો કમાન્ડ આવે? બદલવી અને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ચેન્જ કહેવાય. તો ચેન્જ કરવા માટે કયો કમાન્ડ આવે? તો કે સીડી. સી એટલે ચેન્જ અને ડી એટલે ડિરેક્ટરી. ડિરેક્ટરી ચેન્જ કરવાનો કયો કમાન્ડ છે? તો કે સીડી. બરાબર, સીડી સ્પેસ આપો અને આપો બુક. પણ આના માટે તમે MKDIR થી એ ડિરેક્ટરી બનાવેલી હોવી જોઈએ, તો જ તમે ડિરેક્ટરી ચેન્જ કરી શકો છો. બરાબર, તો જોઈજો તમે ડોલર ની આગળ સેમ આવી ગયા, તો કે બુક. બરાબર, આપણી ડિરેક્ટરી ચેન્જ થઈ ગઈ. જો દેખાય છે, પહેલા જો આપણું પ્રોમ્પ્ટ કયું હતું, સોરી આ જો સિલેક્ટ કરું છું ને, એ હતું બરાબર કે જો ગેસ્ટ પછી IHS EQH એટ ધ રેટ તેજસ HH81M ડોલર સોરી ડેશ S1. પછી આપણે સેમ આવી ગયા, અહીંયા આવી ગયા. બરાબર, જો તો આપણી ડિરેક્ટરી ચેન્જ થઈ ગઈ. હવે છેલ્લે આપણે PWD આપ્યું હતું, પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી, તો આપણે શેની અંદર હતા? આની અંદર હતા, EQH માં હતા. બરાબર, હવે આપણે જોઈએ, ચલો PWD સેમ આવી ગયા. જો EQH ની બાજુમાં બુકમાં તો થઈ ગઈ ને આપણી ડિરેક્ટરી ચેન્જ. બરાબર, પહેલા જે ડિરેક્ટરી હતી એની જગ્યાએ આપણે કઈ ડિરેક્ટરીમાં આવી ગયા? તો કે બુક નામની ડિરેક્ટરીમાં આવી ગયા. આમ ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ છે MKDIR. ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા માટેનો કમાન્ડ છે LS. અને ડિરેક્ટરી બદલવા માટેનો કમાન્ડ છે CD. CD એટલે ચેન્જ ડિરેક્ટરી. તો જો આપ્યું છે પેજ નંબર 63 નંબરના પેજ ઉપર તમને બતાવ્યું છે કે ડિરેક્ટરી બદલવા માટે કયો કમાન્ડ આપવો પડે? તો કે CD. CD નું પૂરું નામ શું છે? તો કે ચેન્જ ડિરેક્ટરી છે. ડિરેક્ટરી બદલવા માટે CD ની સાથે શું આપવું પડે? તો કે ડિરેક્ટરીનું નામ આપવું પડે. બરાબર, જેમ કે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરીમાં જવા માટે શું આપવું પડે? તો કે CD કોમ્પ્યુટર. બરાબર, ચલો ફરીથી સ્ક્રીન ક્લિયર કરાવો. થોડી વારે સ્ક્રીન ચોખ્ખી કરાવી દેવાની. બરાબર, સ્ક્રીન ક્લિયર કરાવી દીધો. ઓકે, હવે આ ડિરેક્ટરીમાંથી આપણે બહાર નીકળવું છે. જો બુક છે ને, એ નામની ડિરેક્ટરીમાંથી બહાર જવું છે, તો કયો કમાન્ડ આવે? CD ….. આ બધું તમને થિયરીમાં વ્યવસ્થિત 2 વખત સમજાયેલું છે. બરાબર, તો ડિરેક્ટરીમાંથી એક્ઝિટ થવા માટે કયો કમાન્ડ આવે? તો કે CD ….. બરાબર, તો જો અહીંયા શું છે કે હાલની ડિરેક્ટરીમાંથી બહાર નીકળવા માટે CD ….નો કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા CD અને .. વચ્ચે ખાલી જગ્યા છોડવી જરૂરી છે. મેં જગ્યા નથી છોડી, તો જો શું આવ્યું? કમાન્ડ નોટ ફાઉન્ડ. મેં તમને કીધું હતું કે Ubuntu Linux માં તમે માઇનોર ભૂલ કરશો તો પણ આઉટપુટ નહીં આવે, અથવા તો આવશે તો કેવું આવશે? ખોટું આવશે. બરાબર, આની અંદરથી તમારે એક્ઝિટ થવું હોય તો CD અને .. વચ્ચે સ્પેસ આપવી જરૂરી છે. બરાબર, તો શું આવશે? CD space .. તો જુઓ, તમે ડિરેક્ટરીમાંથી બહાર નીકળી ગયા. કયા નામની ડિરેક્ટરીમાં હતા? બુક. એની અંદરથી તમે લોકો બહાર નીકળી ગયા. હવે જુઓ, ચલો PWD સોરી સ્ક્રીન ક્લિયર કરાવી દો. PWD બરાબર, તો આપણે સેમાં પાછા આવી ગયા? EQH માં પાછા આવી ગયા. જે બુક ડિસ્પ્લે કરીને બતાવતું હતું ને, એની જગ્યાએ સેમાં આવી ગયા? EQH માં પાછા આવી ગયા. બરાબર, હવે ડિરેક્ટરી ભૂસી નાખવી છે. ભૂસી નાખવી એટલે કાઢી નાખવી. બરાબર, પહેલા આપણે જોઈએ કે આપણી જોડે ફાઇલ અને ડિરેક્ટરીનું લિસ્ટ કયું છે. ઓકે, તો મેં કયો કમાન્ડ આપ્યો? એના માટે LS આપ્યો. બરાબર, LS થી આપણને લિસ્ટ બતાવશે. એમાં બુક, કોમ્પ્યુટર, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, ડાઉનલોડ, મ્યુઝિક, પિક્ચર્સ, પબ્લિક, ટેમ્પલેટ્સ અને વિડીયો. આ બધું શું છે? તો કે ડિરેક્ટરી છે. કઈ રીતે ખબર પડી? તો કે એનો કલર કયો છે? તો કે બ્લુ કલર છે. અને example.desktop લખ્યું છે,
એ શું છે તો કે ફાઇલ છે, કારણ કે એનો કલર કયો છે તો કે વ્હાઇટ છે, બરાબર. અને પછી જ્યારે ફરી બીજો વિડીયો બતાવીશ પ્રેક્ટિકલનો, એ વખતે આપણે ફાઇલ કઈ રીતે બનાવી એ જોઈશું. પણ અત્યારે તો આપણે શું જોવાનું છે કે ડિરેક્ટરી કઈ રીતે બનાવાય. હવે આજે આપણે બે ડિરેક્ટરી બનાવી, કયા નામની, તો કે બુક નામની અને કોમ્પ્યુટર નામની બે ડિરેક્ટરી બનાવી, બરાબર. હવે આ બે ડિરેક્ટરીમાંથી એક્ઝિટ થવું છે તો એના માટે કયો કમાન્ડ આવે, તો એક્ઝિટ, સોરી, ડિરેક્ટરીમાંથી બહાર નીકળવાનો કમાન્ડ તો આપણે જોઈ ગયા સીડી ડોટ ડોટ. પણ આ ડિરેક્ટરીને ભૂસી નાખવી છે, ભૂસી નાખવી છે એટલે કે કાઢી નાખવી છે. કાઢી નાખવી છે એટલે શું કરવું છે, તો કે ડિલીટ કરવું છે, બરાબર. તો એના માટે કમાન્ડ છે rmdir. rm એ રિમૂવ નું શોર્ટ છે, રિમૂવ એટલે કાઢી નાખવું, ભૂસી નાખવું. rmdir એટલે રિમૂવ ડિરેક્ટરી, ડિરેક્ટરી કાઢી નાખવી છે, ભૂસી નાખવી છે, એના માટેનો કમાન્ડ, બરાબર. તો આપણે આપણી જ ડિરેક્ટરી છે એ ડિલીટ કરીશું, બીજા કોઈની ડિરેક્ટરી આપણે અડવાની જરૂર નથી. જ્યારે તમે લોકો, અત્યારે તો સ્કૂલ બંધ છે, પણ રૂટીનમાં જ્યારે સ્કૂલમાં આવો એ વખતે જો તમે ફાઇલ અને ડિરેક્ટરી બનાવવાનો, ભૂસવાનો ટ્રાય કરતા હોય, તો તમે જે ડિરેક્ટરી બનાવી હોય એ જ તમારે ભૂસવાની, બીજી કોઈ ભૂસવાની નહીં, બરાબર. ચલો સ્ક્રીન ચોખ્ખી કરાવો, કયો કમાન્ડ આવશે, ક્લિયર, ઓકે. ચલો હવે આપણે આપીએ, જો ડિરેક્ટરીને ભૂસી નાખવા માટે કયો કમાન્ડ વપરાય છે, તો કે rmdir નો ઉપયોગ થાય છે. rmdir નું પૂરું નામ શું છે, તો કે રિમૂવ ડિરેક્ટરી. રિમૂવ એટલે કાઢી નાખવું, ભૂસી નાખવું. ડિરેક્ટરી ભૂસી નાખવા માટે એટલે કે કાઢી નાખવા માટે rmdir ની સાથે ડિરેક્ટરીનું નામ આપવું પડે છે. જેમ કે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી કાઢી નાખવી છે તો rmdir ની બાજુમાં શું આપવાનું, તો કે કોમ્પ્યુટર નામ આપવાનું. તેનું પરિણામ તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોવા મળશે. ચલો હું આપું છું rmdir, પછી સ્પેસ આપવી જરૂરી છે. ચલો પહેલા આપણે બુક નામની ડિરેક્ટરી કાઢી નાખીશું, બરાબર. અહીંયા કોઈ જ મેસેજ નહીં આવે, કોઈ જ આઉટપુટ નહીં આવે, કે કશું તમને ડિસ્પ્લે કરીને નહીં બતાવે. પણ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર બુક નામની ડિરેક્ટરી ભૂસાઈ ગઈ છે. કઈ રીતે ખબર પડે, તો આપણે ચેક કરીશું એનું લિસ્ટ. લિસ્ટ ચેક કરવા માટે કયો કમાન્ડ વપરાય, તો કે ls. અને હું એન્ટર આપું છું તો તમે જોઈ શકો છો પહેલી ડિરેક્ટરી કઈ હતી, બુક, એ ભૂસાઈ ગઈ. અને અત્યારે કઈ ડિરેક્ટરી આવી ગઈ, તો કે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી આવી ગઈ, બરાબર. તો જો અહીંથી રિમૂવ થઈ ગઈ ડિરેક્ટરી, બરાબર, કયા નામની ડિરેક્ટરી રિમૂવ કરી, તો કે બુક નામની રિમૂવ કરી, બરાબર. ચલો હવે આપણે બીજી કઈ બનાવી હતી, તો કે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી બનાવી હતી, તો એને પણ આપણે શું કરીશું, રિમૂવ કરી દઈશું, બરાબર. સ્ક્રીન ચોખ્ખી કરાવીએ, કયો કમાન્ડ આપી દઈએ, ક્લિયર, બરાબર. rmdir સ્પેસ આપો અને લખો કોમ્પ્યુટર, બરાબર. ફરીથી કોઈ મેસેજ નહીં આવે, કોઈ આઉટપુટ નહીં આવે, કોઈ રિઝલ્ટ નહીં આવે, પણ એની જે સિસ્ટમ છે એની અંદર આ ડિરેક્ટરી ભૂસી ગયેલી જોવા મળશે, બરાબર. ફરીથી કઈ રીતે ચેક કરીશું, તો એના માટે શું આવશે, તો કયો કમાન્ડ આવશે, ls, બરાબર. ls, બરાબર, આપો તો જુઓ તમે કોમ્પ્યુટર નામની ડિરેક્ટરી ભૂસાઈ ગયેલી જોવા મળશે, બરાબર. ઓકે, સ્ક્રીન ક્લિયર કરાવો, કયો કમાન્ડ આવશે, ક્લિયર કમાન્ડ, બરાબર. જુઓ ગઈ વખતે આપણે જે બટન જોયા હતા એમાં આપણે ટ્રેશ નામનું બટન છે, હવે જો એની અંદર ડિલીટ કરેલી ફાઇલ અને ફોલ્ડર એ જોવા મળે છે, બરાબર. પણ અહીંયા તમને કંઈ ખાસ બતાવતું નથી, લિનક્સમાં એમ્પ્ટી ટ્રેશ એનો કોઈ ટ્રેશ ને બધું ડિલીટ કરેલું ને એવું બધું છે, બરાબર, આ મ્યુઝિક ને એ બધું છે, ઓકે. ચલો હવે આમાંથી એક્ઝિટ થવું છે તો અહીંયા જઈને શું આપી દેવાનું, લોગઆઉટ આપવાનું રહેશે, જો બરાબર પૂછે ત્યાર ફરીથી શું આપી દેવાનું, લોગઆઉટ આપી દેવાનું છે, ઓકે. એક વખત સ્ટાર્ટ કરીને ફરી તમને લોકોને બતાવી દો, બરાબર. આ શું છે, તો કે શટડાઉન એ સેટિંગ છે. આ શું છે, તો કે જે તમારે સ્પીકર ને બધું નાનું મોટું કરવું, અહીંયા તમારી કોઈ લેંગ્વેજ ચેન્જ કરવી હોય, બરાબર. આ કીબોર્ડનું સેટિંગ છે, આ કોન્ટ્રાક્ટ છે, બરાબર.
અહીંયા રહીને પાસવર્ડ આપો. ઓકે, આ તમારે સેકન્ડ સેમિસ્ટર માં આવશે બરાબર. ડેશ હોમ અહીંયા જશો ને એટલે તમને લોકોને જુદું જુદું બતાવશે. આ હેલ્પ છે, આનો મતલબ શું થાય કે કોઈ જાતે ઉબુન્ટુ લિનક્સ ભણતું હોય તો એમાં અમુક ક્વેશ્ચન પર એ લોકો અટકી જાય કે ભાઈ કયો કમાન્ડ કયું કામ કરે છે, કયું ફોલ્ડર શું કામ કરે છે, કશું ખબર ના હોય. તો એના માટે તમારે અહીંયા જઈને ક્વેશ્ચન ટાઈપ કરવાનું. એક ટાઈપનું ગૂગલ, આપણને ગૂગલમાં કશું ખબર નથી પડતી, તો આપણે ટાઈપ કરીએ છીએ તો આપણને એના રિલેટેડ વિડીયો પિક્ચર એ બધું બતાવે છે બરાબર, એના જેવું છે બરાબર. જો અહીંયા ટેક્સ્ટ એડિટર લખાણ લખવું હોય ને તો એના માટે છે. પછી જો કેલ્ક્યુલેટર ચાલુ કરવું હોય તો જો આ કેલ્ક્યુલેટર બતાવે છે બરાબર. અહીંયા ક્લોઝ, વિન્ડોઝ ની અંદર ક્લોઝ નું બટન અહીંયા છે, ઉબુન્ટુ લિનક્સ ની અંદર ક્લોઝ નું બટન અહીંયા છે બરાબર. ક્લોઝ કરો એટલે બંધ થઈ જશે બરાબર. ફરીથી એની અંદર જાઓ. જો હવે મૂવી પ્લેયર બરાબર, એની અંદર કોઈ તમે મૂવી એટેચ કરેલું હોય તો એના માટેનું બતાવશે. ઓકે, જુદા 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 ફોલ્ડર છે, આની અંદર કોઈ વિડીયો એટેચ કરેલા છે ના નથી હોય તો અહીંયા વિડીયો બતાવશે બરાબર. આ ડેસ્કટોપ છે. ઓકે, આ ડ્રેસ છે બરાબર, એ તમને બતાવી દઉં. આ ફાયરફોક્સ ઉભારો, પહેલા અહીંથી ક્લોઝ થાવ બરાબર. જો હવે અત્યારે આપણે ઓફલાઈન છીએ, ઇન્ટરનેટ ચાલુ નથી, એટલે શું બતાવે છે, સર્વર નોટ ફાઉન્ડ. પણ જો ઇન્ટરનેટ ચાલુ હોય અને આપણું કોમ્પ્યુટર ઇન્ટરનેટથી કનેક્ટેડ હોય તો આની અંદર તમારે ઉબુન્ટુ લિનક્સમાં કામ કરવું હોય તો તમે આની અંદર કામ કરી શકો છો. જેમ વિન્ડોઝમાં મેં તમને કીધું તો શું આવે, ઇન્ટરનેટ એક્સપ્લોરર આવે, એમ આની અંદર તમારે કામ કરવા માટે કયું વેબ બ્રાઉઝર આવે તો કે મોઝિલા ફાયરફોક્સ કરીને વેબ બ્રાઉઝર આવે છે. અહીંયા બધું બતાવે છે, ગૂગલ બતાવે છે. અહીંયા તમારે એડ્રેસ ટાઈપ કરવાનું કે www.yahoo.com એટલે વેબસાઇટ બતાવશે બરાબર. પણ અત્યારે આપણે ઓફલાઈન છીએ એટલે આપણે કશું બી ટાઈપ કરીશું તો મતલબ નથી બરાબર. ક્લોઝ કરી દો. આ રાઇટર બરાબર, લાઇબ્રેરી ઓફિસ, જે તમારે લોકોને સેકન્ડ સેમિસ્ટરમાં જોવાનું છે બરાબર. પછી આ છે કેલ્સી, આડીને ઊભી લાઈન હશે, રો અને કોલમ બરાબર. એ અત્યારે નથી જોવાનું, તમારે લોકો સાતમા ધોરણમાં જોવાનું થશે. આમાંથી બહાર નીકળવું હોય તો ફાઇલમાં જઈને શું આપી દેવાનું, એક્સિટ આપી દેવાનું. ઓકે, આ ઇમ્પ્રેસ છે. પાવરપોઈન્ટ મેં તમને લોકોને ભણાવ્યું હતું બરાબર, પાંચમા ધોરણમાં પાવરપોઈન્ટ બનાવ્યું હતું ને બરાબર, એના જેવી જ અહીંયા તમારે સ્લાઇડ બનાવવાની છે. ફાઇલમાં જઈને શું આપી દેવાનું, એક્સિટ આપી દેવાનું. ઓકે, પછી આ શું છે, સોફ્ટવેર સેન્ટર. આ પણ ઇન્ટરનેટ ચાલુ હશે તો જ કામ કરશે, બાકી કામ કરશે નહીં બરાબર. પછી સિસ્ટમ સેટિંગ, અહીંથી તમારે ડેટ એન્ડ ટાઈમ, એપિયરન્સ એટલે દેખાવ, બ્રાઇટનેસ એન્ડ લોક એટલે ડાર્ક ને લાઇટ એવું બધું કરવું હોય, પછી આ ડેટ એન્ડ ટાઈમ જો ઘડિયાળનું સેટિંગ કરવું હોય, પછી આ માઉસનું સેટિંગ કરવું હોય, આ કીબોર્ડનું, આ ડિસ્પ્લે એટલે દેખાવ, આ કલર, પછી બ્લૂટૂથથી કનેક્ટ કરેલું હોય તો એ સેટિંગ કરવું હોય, બધું કરવું હોય તો એના માટે તમારે લોકોએ સમાં જતું રહેવાનું, સિસ્ટમ સેટિંગમાં જતું રહેવાનું. કશું બી ના ખબર પડે તો અહીંયા જઈ અને ક્વેશ્ચન ટાઈપ કરવાનો રહેશે બરાબર. અહીંથી ક્લોઝ કરો. જો આ રીતે થઈ જશે બરાબર, સ્ક્રીનશોટ ચાર ભાગમાં વહેંચાઈ જશે. જો એના પર ક્લિક કરો એટલે ઓરિજિનલ આવી જશે, જો એના પર ક્લિક કરો બરાબર. ઘણી વખત કેવું થાય કે લોકો બધા શું કરતા હોય, એક સામટુ લિનક્સમાં કામ કરે, વિન્ડોઝમાં કામ કરે, ત્રીજું ઇન્ટરનેટ ચાલુ હોય તો નેટમાં કામ કરતા હોય, એમ જાત જાતનું બધું કરતા હોય. તો એ વખતે આવી રીતે સેટિંગ થયેલું હોય તો ખબર પડશે બરાબર. તો એના માટે આ સ્ક્રીનશોટ છે, એના પર ક્લિક કરશો એટલે પાછું જતું રહેશે, પતી જાય. એટલે જે ફૂદડી વાળું દેખાય છે ગેસ્ટની બાજુમાં, ત્યાં જઈ અને શું આપી દેવાનું, લોગ આઉટ. તો આપણે છીએ જ એટલે લોગ આઉટ આપી દો તોય વાંધો નહીં બરાબર. અને પછીથી ત્યાં જઈ અને શું આપી દેવાનું, શટડાઉન આપી દેવાનું. મેં તમને પહેલા કીધું હતું એમ, કોમ્પ્યુટર કોઈ દિવસ જાતે બંધ કરવાનું નહીં, શટડાઉન આપો, પછી મેસેજ આવે, પછી ફરી શું આપી દેવાનું, શટડાઉન આપી દેવાનું રહેશે. એ આપી દો પછી જ પાછળ જઈ અને સ્વિચ બંધ કરી અને કરવાનું રહેશે. ડાયરેક્ટ બંધ કરશો તો લાંબા ગાળે કોમ્પ્યુટરને નુકસાન થશે અને બહુ મોટો ખર્ચો
આવશે. આવું નો સિગ્નલ આવી જાય પછી પાછળથી જે મેઇન બટન હોય એ બંધ કરી અને તમારે લોકોએ કોમ્પ્યુટરને ટર્ન ઓફ કરવાનું રહેશે. ઓકે, નમસ્કાર.